વર્લ્ડ એના નીચેનો નિયમ તમને લખાયેલો છે, પહેલા ચેક કરો. એક્ટિવ વોઇસમાં કરતા પીપલ છે જે અનિશ્ચિત સર્વનામ છે, આવું લખ્યું છે. લખો એક્ટિવ વોઇસમાં કરતા પીપલ છે PEOPLE જે અનિશ્ચિત સર્વનામ છે, એમાં એમ જ લખજો. કેટલાક સર્વનામ અનિશ્ચિત છે, જેવા કે વર્ડમાં લખું છું ને એમાંથી જોઈન્ટ શબ્દ લખજો, પીપલ ધે વી સમવન સમબડી ધ ગવર્મેન્ટ ક્રિયાપદ કયા કાળમાં છે?
આપણે ટુ બી નું રૂપણ વર્તમાન કાળમાં લખીશું. બોલો ટોઈસ આર, પછી સેલનું ભૂતપૂર્વ ટોઈસ આર સોલ્વ, પછી બાય ધેમ નહીં લખવાનું પડે, ઇન ધેટ શોપ સીધું, ઇન ધેટ શોપ. આખું વાક્ય પણ બોલી જશે જવાબ. લખી દો બધા જવાબ જાતે. એના પછીનું વાક્ય લખો, પીપલ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત. People speak Gujarati in Gujarat. આનો જવાબ જાતે બનાવી દો. ગુજરાતી પછી બેટા આર આવશે. ગુજરાતી ઇઝ સ્પોકન ઇન ગુજરાત. આટલું લખાઈ છે ને એટલે હવે એડિંગ મારજો, પેસિવ વોઇસ પરથી એક્ટિવ વોઇસ ના વાક્યો. Passive voice for the active voice na vakyo. એટલે કે સાંભળો, તમારું વાક્ય છે ને બહુ જ મોટું તમને લાગશે, પણ તમે જ્યારે એક્ટિવ વોઇસમાં ફેરો છો ત્યારે બહુ જ નાનું બની જશે. એ કઈ રીતે હું તમને સમજાવું. જો અહીંયા એક વાક્ય લખે છે, બધા લખશો વાક્ય લખો, ધ આન્સર વેર રિટર્ન ઇન, ધ આન્સર વેર રિટર્ન બાય અને વાક્ય લખીને બધા છે પેન મૂકીને અહીંયા ધ્યાન આપજો, કે જેથી લખવા ના મળતા જવાબ હું બોલું એ પ્રમાણે. હવે આપણે શું કરતા હતા ત્યારે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવીએ ને ત્યારે શું કરતા, કરતા ને કર્મ ના સ્થાને કર્મ ને કરતા ના સ્થાને. તો આપણે પેસિવ માંથી એક્ટિવ વોઇસ બનાવ છે તો ઊંધું જ કરવાનું છે. છેલ્લો શબ્દ છે એને પહેલા લખો, એટલે પહેલું શું આવશે અનિલ, પછી વાક્ય માંથી બાય કાઢી નાખવાનું આપણે, કારણ કે એને તો લેવાનું જ નથી આપણે એક્ટિવ વોઇસ માં. હવે આ ક્રિયાપદ છે ભૂતપૂર્વ, તેને કયા કાળમાં કેવી રીતે મૂકવાનું તે સમજવા માટે પહેલા છે ટુ બી નું રૂપ લો. કયો કાળ છે? ભૂતકાળ છે. તો એને એનું રિટર્ન ભૂતકાળ કર દો. તો અનિલ રોડ અને ધ આન્સર. હસવાનું કેમ આટલું બધું આવે છે? કઈ પણ વસ્તુ થાય, અવાજ થાય તો આપણે હસવાની જરૂર નથી ભાઈ. અહીંયા ધ્યાન આપો, હવે તમે ગણિતમાં છે વસ્તુ ચેક કરો છો બેટા સાચી છે કે ખોટી છે. માની લો કે નાનું બાળક છે, એને પૂછવામાં આવે ધારો કે એમ કે 40 માંથી 15 જાય તો કેટલા આવે? તો એ બાળક નાનું છે ને આ રીતે ગણતરી કરે, પછી આપણને મનમાં કદાચ એમ લાગે મારો જવાબ સાચો છે કે ખોટો છે. તો એ ચેક કરવા શું કરશે, 40 માંથી 15 કરે પણ હવે ઊંધું કરે, આ બંનેને પ્લસ કરે, 15 અને 40 નો સરવાળો કરે તો એ 40 જવાબ આવી જાય છે, 25 અને 15 નો સરવાળો તો એ 40 આવે છે. એને કહેવાય છે શું, એનો જવાબ સાચો છે. તો આપણે શું કરવાનું, આન્સર બનાવીને હવે આ વાક્યનામાંથી આ વાક્ય બનાવવાનું. તો અમારી જવાબ બનાવીએ આપણે, તો પહેલું આવશે ધ આન્સર, પછી ભૂતકાળ છે એટલે શું લેવાનું, વેર,
वेर वन बुक रुदन रिटर्न बाय अन इन उपल वाक्य आई गए आपको तो तमारो जवाब साचो आपको ख्याल आवे छे એટલે આમાંથી આ વાક્ય બનાવવાનું પછી આમાંથી પાછું આ બોલવાનું કે સાચું પડે છે કે નહીં જો તમારી ભૂલ થઈ હશે તો પકડાઈ જશે તરત લખી નાખો બધા હવે આ વાક્યનો આન્સર આ ઉદાહરણ કોઈ આવું લખવા જરૂર નથી આ સમજાવવા માટે લખી જ નહીં કોઈ આવું લખતા નહીં એટલે કહેશે ઇંગ્લિશમાં મેથ્સ ક્યાંથી આવી ગયું નિયમ લખી દો હવે આ વાક્ય કઈ રીતે બનાવ્યું તમે એનો નિયમ લખો પેસિવ વોઇસ પરથી વાક્યને શોર્ટમાં લખો આખો સ્પેલિંગ નહીં લખો પેસિવ વોઇસ પી અને બી એવું શોર્ટમાં લખો પેસિવ વોઇસ પરથી વાક્યને એક્ટિવ વોઇસમાં ફેરવતા કેટલાક ફેરફાર થાય છે જે નીચે મુજબ છે હવે તમે એરો મારી જ લખજો બધા પોઈન્ટ પહેલો તો લખો વાક્ય માંથી બાય નીકળી જાય છે બી બાય બાય વાક્ય માંથી બાય નીકળી જાય છે ત્યારબાદ નીચેની લાઈનમાં ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ જે કાળમાં હોય તેને અનુરૂપ ટુબીનું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે યોગ્ય રૂપ મૂકવામાં આવે છે કર્તા કર્મના સ્થાને નીચેની લાઈનમાં કર્તા કર્મના સ્થાને અને કર્મ કર્તાના સ્થાને મુકાય છે જુઓ આ તમે આના ઉપરથી શીખી ગયા હવે બીજું વાક્ય હું અહીંયા લખું છું એના ઉપરથી તમે આન્સર બનાવજો લખતા પહેલા જેને આવડે ને આ વાક્યનો જવાબ બને પહેલા મનમાં અને પછી બોલો રાધા કી સંગ એ સંગ એક મિનિટ વાક્યમાં હજુ બાય લખવાનું રહી ગયું છે song is sung by Radha. હવે આ તું જો કરો જેને ગળો હોય એ સોંગ ઇઝ સંગ બાય રાધા રાધા સિંગ એ સોંગ કઈક નાની ભૂલ છે થોડીક વિચારે પ્લીઝ ના આવે બીજું વાક્ય છે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન
હજુ કોક છોકરો બોલે છે એ જે બોલે છે એને તો ખબર જ છે પાછળ બેસી આ વાક્યનો જવાબ જેને લખાયો એ પહેલા હાથ ઊંચો કરજો કે શું જવાબ બનશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન બેઠા બેઠા નથી બોલવાનું ચિલ્ડ્રન ધ ચિલ્ડ્રન એકલું ચિલ્ડ્રન ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ચિલ્ડ્રન બહુવચન છે માટે પ્લે જ આવશે પાછળ એસ ટી એસ નહીં લાગે એ જવાબ હશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ચિલ્ડ્રન ત્યાં આવી ગયો કેવી રીતે વાક્ય બનશે પેસિવ વોઇસમાં આપ્યું છે તો એક્ટિવ વોઇસમાં બનાવવું તમને બહુ સરળ પડશે હવે જેમ આપણે હમણાં લખીશું બાય વગરના વાક્યો એવી જ રીતે આમાં પણ જોઈ લો કેટલીક વાર વાક્ય તમને એવા આપ્યા હોય છે જેની અંદર બાય પછીનો શબ્દ આપતા જ નથી એ લોકો એ શબ્દ તમારે જાતે મૂકવાનો હોય ત્યારે શું કરવાનું